શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ ચાર એપ્રિલ બે હજાર ત્રેવીસ અને ગુરુવારના દિવસે આવતી વૈશાખ માસના શુક્લ પક્ષની ચૌદસની તિથિ એટલે ભગવાન ઋષિનો જન્મોત્સવ ઋષિ ભગવાનનો જન્મદિવસ મનાવાય છે આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન ઋષિના જન્મની કથા તથા મહિમા પૂજન વિધિ તથા મુહૂર્ત પણ જાણીશું ઉપાય જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસિંહ સૃજામ્ય હમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય જ દુષ્કૃતામ ધર્મ સંસ્થા પનાર્થાય સંભવામી યુગે યુગે મિત્રો જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપની વૃદ્ધિ થાય છે ધર્મની હાનિ થાય છે અધર્મનો ઉપદ્રવ થાય છે ત્યારે ત્યારે ભગવાન શ્રી નારાયણ કોઈને કોઈ અવતાર ધારણ કરીને પૃથ્વીના ભારને હળવો કરે છે સાધુજનોની રક્ષા કરે છે ભક્તજનોની લાજ રાખે છે તેવા પ્રભુ શ્રી નારાયણના અંશાવતાર એવા નૃસિંહ ભગવાનને આપણે વંદન કરીએ છીએ કારણ કે વૈશાખ માસની ચૌદસમી તિથિ એટલે નૃસિંહ અવતારનો આ શુભ દિવસ છે શ્રી હરિનો અડધું શરીર સિંહનું અને અડધું શરીર મનુષ્યનું આકૃતિવાળો અવતાર તે નૃસિંહ અવતાર આજના શુભ દિવસે પ્રભુએ ધારણ કર્યો અને પોતાના વહલા ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને રાજા હિરણ્ય કશ્યપને મુક્તિ આપી હતી સૌ પ્રથમ આપણે આજના મુહૂર્ત વિશે જાણી લઈએ કે નૃસિંહ જયંતિ ક્યારે આરંભ થાય છે વૈશાખ માસના શુક્લ પક્ષની ચૌદશમી તિથિનો આરંભ થાય છે તારીખ ત્રણ મે બે હજાર ત્રેવીસ રાત્રિના અગિયાર ને પચાસ મિનિટે જ્યારે આ તિથિ પૂર્ણ થાય છે ચાર મે બે હજાર ત્રેવીસ રાત્રિના અગિયારને ચુમ્માલીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર ભગવાનનો જન્મદિવસ મનાવાય છે માટે ચાર એપ્રિલ બે હજાર ત્રેવીસના દિવસે ગુરુવારના દિવસે સાયંકાળે સાંજના સમયે ભગવાન નૃસિંહની પૂજા થાય છે આજના દિવસે વ્રતનો સંકલ્પ સવારે જ કરાય છે આ નૃસિંહ જયંતિના વ્રતના પારણા પાંચ મે બે હજાર ત્રેવીસ સવારે સાડા પાંચ વાગ્યેથી કરી શકાશે ભગવાન નૃસિંહની પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ વ્રત કરનારે પૂજા કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ગંગા યમુના આદિ પવિત્ર જલનું સ્મરણ અવશ્ય કરવું ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાનના વ્રતનો સંકલ્પ કરાય છે ભગવાન ઋષિની પૂજા કરવા માટે મૂર્તિ અથવા ચિત્ર ઈશાન ખૂણામાં એક બાજુ ઢાળીને પીળું વસ્ત્ર પાથરીને તેની ઉપર ભગવાન નારાયણની મૂર્તિ ફોટો રાખી શકાય નૃસિંહ ભગવાનનું સ્મરણ કરી શકાય અથવા નૃસિંહ ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તે પણ સ્થાપિત કરી શકાય ત્યારબાદ મૂર્તિ હોય તો ગંગા જળ પંચામૃતથી સ્નાન કરાવીને શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને પીળા વસ્ત્ર ધારણ કરાવાય છે પીળા પુષ્પ દીપ ફળ મીઠાઈ આદિ અર્પિત કરાય છે તુલસી પત્ર અર્પિત કરાય છે અને ભગવાનની સામે દીપ વૈધ્ય કરીને આરતી ઉતારાય છે ભગવાન ઋષિનો જન્મ તે ભક્ત વસ્તલનો જન્મ છે ભક્તોની રક્ષા કાજે પ્રભુ પધાર્યા છે માટે આજના દિવસે પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારી લાજ રાખજો આ જન્મ મરણના બંધનમાંથી અમને મુક્તિ પ્રાપ્ત કરાવજો ભગવાન ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ગાયની સેવા અવશ્ય કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું તથા ઋષિ ભગવાનને લાલ વસ્ત્રમાં લપેટેલ નારિયેલ અર્પિત કરવું જોઈએ દક્ષિણા અર્પિત કરવી જોઈએ નૃષિ સ્તોત્રનો પાઠ અથવા નૃસિંહ મંત્રનો જાપ કરી શકાય છે ઓમ ક્ષોમ આ એક અક્ષરીય મંત્ર છે ભગવાન નૃસિંહની કથા સાંભળવાનો મહિમા છે આજના દિવસે ભગવાન નૃસિંહની પૂજા કરવાથી જીવનમાં સંકટ કષ્ટ બાધા મટે છે આપણા આખા ભારત દેશમાં ઘણી જગ્યાએ નૃષિ જયંતિનો ઉત્સવ મનાવાય છે જુદી જુદી રીતે ભગવાન નૃસિંહના ઉપાસકો દ્વારા આજના દિવસે પૂજા થાય છે અને ભગવાન નૃસિંહનો આજના દિવસે જન્મોત્સવ મનાવવાથી આરાધના પૂજા કરવાથી સમૃદ્ધિ સાહસ સફળતાની પ્રાપ્તિ થાય છે શત્રુ બાધા હોય ગ્રહ નડતર હોય અથવા કોઈ પણ સંકટ ભય હોય ત્યારે સર્વે મનોરથ સિદ્ધ કરનાર ભગવાન નૃસિંહની કથા અવશ્ય સંભળાય છે મિત્રો તો આવું આપણે સાંભળીએ ભગવાન ઋષિના અવતારની કથા બોલો ભગવાન શ્રી ભક્ત વસ્તલ લક્ષ્મી નારાયણ દેવની જે પ્રસ્તાવના રૂપે આ કથાને પહેલા આપણે જોઈએ તો કહેવાય છે કે જ્યારે સનકાદિક ઋષિ જે માત્ર પાંચ વર્ષના બાળક હતા પરંતુ દેખાવમાં ઉંમરમાં તો તેઓ ઘણા પુરાણકાળના એટલે કે સૂર્યના સમયના હતા તેઓ હંમેશા જગતમાં પરિભ્રમણ કરતા રહેતા હતા એક વખત તેઓ વૈકુંઠમાં ભગવાન શ્રી હરિના દર્શન અર્થે જાય છે ત્યારે ભગવાન શ્રી હરિના બે દ્વારપાળ જય અને વિજય તેમનો રસ્તો રોકે છે અને તેમની ઠેકડી ઉડાડે છે કહે છે કે તમારા જેવા નાના બાળકને ભગવાન શ્રી હરિના દર્શન શું કરવાની જરૂર છે ત્યારે તે સનકાદિક ઋષિ ક્રોધે ભરાઈને ભગવાન શ્રી નારાયણના આ દ્વારપાળ જય અને વિજયને શ્રાપ આપે છે ત્રણ વખત શ્રાપ આપે છે કે તમે ધરતી ઉપર જાઓ તમે ધરતી ઉપર જાઓ અને અહીં વૈકુંઠમાંથી નીચે પડો ભગવાન શ્રી નારાયણ આ વાત સાંભળીને બહાર આવે છે ત્યારે જુએ છે કે સનકાદિક ઋષિ આવ્યા છે ઋષિને પ્રણામ કરે છે અને પોતાના દ્વારપાળ બદલ પ્રભુ ઋષિ પાસે ક્ષમા માંગે છે માટે ઋષિ આ દ્વારપાળને કહે છે કે અમારું વચન મિથ્યા થતું નથી ત્રણ વખત તમારે ધરતી લોકો ઉપર જન્મ તો લેવો જ પડશે પરંતુ ત્રણેય વખત તમને ભગવાન શ્રી નારાયણના દર્શન થશે અને તેના દ્વારા જ તમારી મુક્તિ થશે આ પ્રમાણે આ જય અને વિજયનો ત્રણ વખત આ ધરતી લોકો પર જન્મ થાય છે તેમાં પહેલી વખત તેઓ માતા દીતી અને ઋષિ કશ્યપ નેતા જન્મગ્રહણ કરે છે અને તેમનું નામ હોય છે હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ હિરણ્યાક્ષ વરા ભગવાનના હાથે મોક્ષ પ્રાપ્ત કરે છે અને હિરણ્ય કશીપુ કે જે આપણે આ કથામાં સાંભળીશું ભગવાન ઋષિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે આ જય અને બીજા જન્મમાં રામ અવતારમાં રાવણ અને કુંભકર્ણના રૂપમાં મોક્ષ પ્રાપ્ત કરે છે ભગવાન શ્રી રામના હાથે ત્રીજા જન્મમાં જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરે છે ત્યારે તેમના જ માસી ફોઈના દીકરાના રૂપમાં શિશુપાલ અને દંતવક્રના રૂપમાં જન્મ લે છે અને પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના હાથે મોક્ષને પ્રાપ્ત કરે છે આ રીતે શ્રી હરિના પાર્ષદો ત્રણ વખત આ ધરતી લોકો ઉપર મહાન અસુરના રૂપમાં જન્મ લે છે અને પ્રભુ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે આ શુભ કથા કે જે આપણે આ જે આ વિડીયોમાં સાંભળવાના છીએ તે છે પ્રહલાદજીની કથા ભગવાન નૃસિંહ અવતારની કથા હિરણ્યાક્ષને ભગવાન શ્રી વારા દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે તેમનો વધ થાય છે ત્યારે હિરણ્ય કશીપુ ઘણા ક્રોધિત થાય છે મહાન અસુરરાજ હિરણ્ય કશીપુ ઘોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરે છે અને બ્રહ્માજી પાસે વરદાન માંગે છે બ્રહ્માજી હિરણ્યકશીપુની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે ત્યારે હિરણ્યકશીપુ બ્રહ્માજીને કહે છે કે હે પ્રભુ જ આપ મારી પર પ્રસન્ન હો તો મને અભિષ્ટ વરદાન આપો જેમાં તમારાથી સર્જેલા કોઈ પણ પ્રાણી ભલે તે મનુષ્ય હોય પશુ હોય કે કોઈ પણ પ્રાણી અપ્રાણી દેવ હોય દૈત્ય હોય અથવા નાગ હોય કોઈનાથી હું મૃત્યુ ન પામું અંદર કે બહાર દિવસ કે રાત્રિએ આપે સર્જેલા પ્રાણીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી અસ્ત્ર શસ્ત્રથી પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે હું સમસ્ત પ્રાણીઓનો એકમાત્ર સમ્રાટ થાવ ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોમાં જેવો આપનો મહિમા છે તેવો જ મારો પણ મહિમા થાય તપસ્વીઓ અને યોગીઓને જે આશ્ચર્ય પ્રાપ્ત થયેલું છે તે જ મને પ્રાપ્ત થાય હિરણ્ય કશીપુના આવા વચનો સાંભળીને બ્રહ્માજી કહે છે હે તાત તમે મારી ઘોર તપસ્યા કરીને વરદાન માગી રહ્યા છો માટે આ વરદાન ઘણું દુર્લભ છે છતાં પણ હું તમને વરદાન આપું છું બ્રહ્માજીના વરદાન ક્યારેય અસત્ય થતા નથી તેઓ સમર્થ છે પ્રભુ બ્રહ્માજી વરદાન આપીને તથાસ્થુ કહીને અંતર ધ્યાન થઈ જાય છે હિરણ્ય કશીપુના કઠોર શાસન દરમિયાન મનુષ્ય જ નહીં પરંતુ દેવતાઓ પણ ખૂબ જ ગભરાઈ ગયા અને ઘણું આશ્ચર્યની વાત છે જ્યાં શરૂઆતમાં જગદીશ્વર નિવાસ કરે છે તેને પામ્યા પછી શાંત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ સંસારમાં ફરી પાછા આવતા નથી તે ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ આમ કહીને દેવતાઓ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા એક દિવસે મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાય તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી સાધુજનોને અભય આપતી તે વાણી હતી તે વાણી કહે છે હે શ્રેષ્ઠ દેવતાઓ ડરો નહીં તમારા સર્વેનું કલ્યાણ થાવ મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલાંથી જ જાણું છું હું તેને ખતમ કરી દઈશ હમણાં તમે થોડા દિવસો રાહ જુઓ કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો વેદ ગાય બ્રાહ્મણો સાધુઓ ધર્મ અને મારી સાથે એટલે કે પરમપિતા પરમાત્મા સાથે દ્વેષ કરવા લાગે છે ત્યારે તેનો સત્વરે જ વિનાશ થઈ જાય છે આ હિરણ્ય કશિપુ જ્યારે પોતાના વેર ભાવ રહિત શાંત ભાવ અને મહાત્મા એવા તેના પુત્ર પ્રહલાદ સાથે દ્રોહ કરશે તેનું અનિષ્ટ કરવા ઈચ્છશે ત્યારે ભલેને વરદાનને કારણે આ શક્તિ સંપન્ન રહ્યો હું તેનો વધ અવશ્ય કરી નાખીશ આકાશવાણીના કશીપોને ચાર વિલક્ષણ પુત્રોની પ્રાપ્તિ થાય છે કે પ્રહલાદજી તેમાં સૌથી નાના હતા પણ ગુણોમાં સૌથી મોટા અને મહાન બ્રાહ્મણ ભક્ત સૌમ્ય સ્વભાવવાળા સત્ય પ્રતિજ્ઞા અને જીતેન્દ્રિય હતા તેઓ સઘળા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ ક્ષમતાનો વ્યવહાર રાખતા હતા સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુરદે હતા તેઓ વડીલોના ચરણોની સેવા કરતા દિનજનો પર પિતૃવત પ્રેમ રાખતા સમવયસ્ક સાથે ભાતૃવત પ્રેમ રાખતા ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખતા વિદ્યા ધન સૌંદર્ય અને કુલિનતાથી સંપન્ન તેઓ ઘમંડ હઠ આદિ દુર્ગુણોથી દૂર જ રહેતા મોટા દુઃખોમાં પણ તેઓ જરા પણ સરખાએ ગભરાતા નહીં લોક પરલોકના વિષયોને તેમણે સાંભળ્યા અને જોયા પ્રહલાદજીનું ચરિત્ર એવું હતું કે નાનપણમાં બાળક હોય ત્યારે તેઓ રમતગમતને બદલે ભગવાનમાં ધ્યાન મગ્ન કરતા શ્રી અનુગ્રહ અનુગ્રહરૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે સંસારનું કોઈ નહીં ભગવાન જાણે કે તેમને આલિંગન આપી રહ્યા હોય તેઓ સૂતા બેસતા ખાતા પીતા હાલતા ચાલતા વાતો કરતા પણ બિલકુલ પ્રભુના ધ્યાનમાં જ લીન રહેતા પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા હિરણ્ય કશીપુ આવા સાધુ પુત્રને પણ અપરાધી જણાવીને અનિષ્ટ કરવાની હંમેશા કોશિશ કરવા લાગ્યા સમય રહેતા હિરણ્યકશિપુએ કશીપુએ દૈત્યોના ગુરુ તરીકે શુક્રાચાર્યને નીમ્યા અને શુક્રાચાર્યના બે પુત્રો હતા સંડ અને અમર્ક તેમને રાજમહેલની પાસે જ સ્થાન આપીને દૈત્ય બાળકોને નીતિ નિપુણ બનાવવા તથા રાજનીતિ અર્થનીતિ વગેરે ભણાવવા માટે તેમને ગુરુ બનાવ્યા પ્રહલાદજી પણ ગુરુજીએ ભણાવેલા પાઠ સાંભળીને ભણતા પરંતુ તેમને તેમાં કોઈ રસ ન પડતો તેઓ તો પ્રભુની ભક્તિમાં જ લીન રહેતા એક દિવસ પિતા હિરણ્યા કસીપોએ પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી પૂછ્યું બેટા બતાવ તો ખરો તને કઈ વાત સારી લાગે છે ત્યારે પ્રહલાદજી તો નાના બાળક હતા લાગણીસભર પિતાના વજન સાંભળીને પ્રહલાદજી કહે છે હે પિતાજી સંસારી જીવો હું અને મારુનો મિથ્યા આગ્રહ સેવીને હંમેશા અત્યંત ઉદ્વિગ્ન રહે છે આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજુ છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કૂવા જેવા પોતાના ઘરને છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રીહરિનું શરણ ગ્રહણ કરી લે પ્રહલાદજીના મુખેથી શત્રુ પક્ષ ભગવાન શ્રી નારાયણની પ્રશંસા સાંભળીને હિરણ્ય કશીપુએ હાસ્ય કર્યું અને તેણે કહ્યું બીજાઓના બહેકાવાથી બાળકોની બુદ્ધિ આ રીતે બગડી જ જાય છે લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડા બ્રાહ્મણો વેશ બદલીને રહે છે હિરણ્ય કશીપુ દૈત્યોને ગુરુના ઘેરે મોકલે છે ગુરુ બેચારા શું કરે તેઓ ખુદ જ રાજાને આધીન હતા તેઓ ડરવા લાગ્યા અને રાજાને પ્રાર્થના કરવા લાગ્યા કે હે રાજન આમાં અમે પ્રહલાદજીને કાંઈ શીખવાડ્યું નથી તેઓ તો જન્મજાત સંસ્કારથી જ આ હરિની ભક્તિ કરી રહ્યા છે અમને ક્ષમા કરો ત્યારે રાજા પણ ગુરુજીને ક્ષમા કરે છે અને ફરી તેમને આજ્ઞા કરે છે કે પ્રહલાદજીને યોગ્ય શિક્ષા દેવામાં આવે અને હરિભક્તિથી વંચિત કરવામાં આવે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ગુરુજી પ્રહલાદજીને વિવિધ રીતે દંડ આપીને પણ રાજાએ જે કહ્યું હતું તે પ્રમાણે શીખવાડવા લાગ્યા પ્રહલાદજી પણ બધું શીખીને માતા પાસે આવે છે અને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ત્યારે માતા પ્રહલાદજીને તેમના પિતા એવા હિરણ્ય કસીપુ પાસે લાવે છે ત્યારે હિરણ્ય કશીપુ ફરી પ્રહલાદજીને કહે છે બેટા પ્રહલાદ આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તે કંઈ ઉત્તમ વાત મને કહે પ્રહલાદજી પિતાના વચન સાંભળીને કહે છે કે હે પિતાજી ભગવાન શ્રી હરિની નવ પ્રકારની ભક્તિ થાય છે જેમાં ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ કીર્તન રૂપ નામ વગેરેનું સ્મરણ કીર્તન થાય છે પૂજા અર્ચના થાય છે વંદન દાસ્ય ભક્તિ થાય છે આત્મનિવેદન થાય છે અને સખ્ય ભક્તિ થાય છે જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ હોય તો નવ પ્રકારની ભક્તિ કરવામાં આવે તો ઉત્તમ અધ્યયન હું એને સમજું છું પ્રહલાદજીના આવા વચન સાંભળીને ફરી ક્રોધે ભરાઈને હિરણ્ય કશીપુ કહે છે ઓ અધમ ઓ દુર્બુદ્ધિ ઓ દુષ્ટ મારા શત્રુઓના ગુણલા કેમ ગાય છે સંસારમાં એવા દુષ્ટોની કમી નથી જેઓ મિત્રતાના વેશમાં છાના માના શત્રુનું કામ કરે છે આ સાંભળીને પ્રહલાદજીના ગુરુ તો થરથર કાપે છે અને રાજાને પ્રણામ કરીને કહે છે ઓ રાજન આવું અમે કાંઈ તમારા પુત્રને શીખવાડ્યું નથી તે જાતે જાતે જ આ બધું ખબર નહીં ક્યાંથી શીખીને લાવે છે ગુરુના આવા વચન સાંભળીને હિરણ્ય કશીપુ ફરી પ્રહલાદને કહે છે કે જો આ તને ગુરુએ નથી શીખવાડ્યું ગુરુ મુખેથી મળ્યું નથી તો તું આ બધું ક્યાંથી શીખે છે ત્યારે પ્રહલાદજી કહે છે પિતાજી સંસારી લોકો તો દળેલું ફરી દળે છે ચાવેલું ફરી ચાવે છે કારણ કે ભોગવિલાસ વિષયોને આધીન છે સંસાર રૂપી ઘોર નરક ભણી જે આપણને લઈ જાય છે આવા ગૃહસ્થીમાં આસક્ત મનુષ્યોની બુદ્ધિ આપ મેળે કોઈના શીખવાથી અથવા પોતાના જેવા જ લોકોના સંગને લીધે ભગવાન શ્રીકૃષ્ણમાં જોડાતી નથી જેમની બુદ્ધિ ભગવાનના ચરણકમળનો સ્પર્શ કરી લે છે તેમના જન્મ મરણ રૂપ અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે પરંતુ જેઓ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓની ચરણ રજમાં સ્નાન કરતા નથી તેમની બુદ્ધિ કામ્ય કર્મોનું સંપૂર્ણ સેવન કરવા લાગે છે ભગવાનના ચરણોનો સ્પર્શ કરવા પામતી નથી આટલું કહીને પ્રહલાદજી ચૂપ થઈ ગયા ક્રોધના આંધળા થયેલા હિરણ્ય કસીપુએ પ્રહલાદજીને પોતાના ખોળામાંથી ઉંચકીને જમીન પર ફેંકી દીધા તે પ્રહલાદજીનું કહેવું સહી શક્યા નહીં રોષને લીધે તેની આંખો લાલ થઈ ગઈ અને બોલ્યા ઓ દેત્યો આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો આ મારી નાખવાને જ લાયક છે જુઓ તો ખરા જેણે આના કાકા એટલે કે હિરણ્યાક્ષને મારી નાખ્યા તે જ વિષ્ણુના ચરણોની પૂજા આ અધમ બાળક કરી રહ્યો છે દાસની જેમ કરે છે સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુજ પુત્રના રૂપે આવ્યો છે આ હવે વિશ્વાસને પાત્ર નથી પાંચ વર્ષની અવસ્થામાં જેણે પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો કૃતજ્ઞ બનાવી દીધો વિષ્ણુનું શું હિત કરશે કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક જ છે તે છે પુત્ર પરંતુ જો પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવો કોઈ બીજો શત્રુ છે પોતાના શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય તો તેને કાપી નાખવું બહેતર છે કારણ કે જો તેને કાપવામાં નહીં આવે તો બાકીનું શરીર સુખેથી જીવી શકશે નહીં આવા વચનો સાંભળીને હિરણ્ય કશીપુ પ્રહલાદજીને વિવિધ યાતના આપવા માટે અસુરોને આજ્ઞા આપે છે જ્યારે હિરણ્ય કશીપુએ દેતીયોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તીક્ષ્ણ દાંતવાળા વિકરાળ મોઢાવાળા લાલ લાલ દાઢી મોંછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશુલ લઈને મારો કાપો એમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા પ્રહલાદજી તો ચૂપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમના બધા સ્થાનો પર સૂળથી ઘા કરતા હતા તે સમયે પ્રહલાદજીનો ચિત્ત તે પરમ પિતા પરમાત્મા સાથે જોડાયેલું હતું કે જેઓ મન વાણી થકી અગોચર સર્વના આત્મા સમસ્ત શક્તિઓના આધાર અને પરબ્રહ્મ છે તેથી તે દૈત્યોના તમામ પ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ થઈ ગયા જેમ ભાગ્ય વિહોણાઓના મોટા મોટા પ્રયાસ વ્યર્થ થઈ જાય છે જ્યારે સુળોના પ્રહારથી પણ પ્રહલાદજીને કંઈ અસર ન થઈ ત્યારે હિરણ્યા કસીપુરને ભારે શંકા થઈ પછી તેણે પ્રહલાદજીને મારી નાખવા માટે હઠપૂર્વક જાત જાતના ઉપાય કર્યા મોટા મોટા મતેલા હાથીઓ નીચે કચડવામાં આવ્યા સાપોથી દંસ દેવામાં આવ્યો પુરોહિતો પાસે કૃત્યા રાક્ષસી પેદા કરાવવામાં આવી પર્વતની ટોચ પરથી નીચે ગબડાવવામાં આવ્યા સમરાસુર પાસે અનેક પ્રકારના માયાના પ્રયોગ કરાવવામાં આવ્યા અંધારી કોટડીમાં પ્રહલાદજીને રખાવ્યા ઝેર પીવડાવ્યું ખાવાનું બંધ કરાવી દીધું વારંવાર ઠંડી હિમ જગ્યામાં ભભુક્તિ આગમાં ઊંડા સમુદ્રમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા પરંતુ એમનો કોઈ પણ ઉપાય તે નિષ્પાપ પ્રહલાદજીને કશી હાનિ પહોંચાડી શક્યો નહીં ત્યારે પોતાની લાચારી જોઈને હિરણ્ય કશીપુરને ચિંતા થવા લાગી તેને પ્રહલાદજીને મારી નાખવા માટે કોઈ પણ અન્ય ઉપાય સૂઝતો ન હતો તેણે વિચાર્યું કે આને મેં ઘણું બધું ખરું ખોટું કહ્યું અને મારી નાખવા ઘણા બધા ઉપાય કર્યા પરંતુ આ મારા દ્રોહ અને દુષ્ટ વ્યવહારોથી કોઈની મદદ વિના પોતાના જ પ્રભાવને લીધે બચતો રહે છે આ પ્રહલાદ બાળક પણ સમજદાર છે અને મારી પાસે નિશંક ભાવે જ રહે છે જે હોય તે પણ આનામાં કશુંક તો સામર્થ્ય જરૂર છે અને વળી આ પ્રહલાદ કોઈનાથી બીતો પણ નથી તેનું મોત પણ થતું નથી આનું બળ તો અધાગ છે મને લાગે છે કે આનો દ્રોહ વિરોધ કરવાથી ક્યાંક મારું મૃત્યુ ન થઈ જાય હિરણ્ય કશીપુ આવી રીતે વિચાર કરતો ઉદાસ થઈ ગયો શુક્રાચાર્યજીના પુત્રો સંડ અને અમરકે જ્યારે જોયું કે હિરણ્ય કશીપુનું મોં નીચું થઈ ગયું છે ત્યારે તેમણે એકાંતમાં લઈ જઈને વાત કહી અસુરરાજને કહ્યું હે સ્વામી તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા છે તમારા દ્વારા ભવા ત્રા કરવા માત્રથી જ બધા લોકપાલો કંપી ઉઠે છે અમારી દ્રષ્ટિએ તો તમારે માટે ચિંતાની કોઈ વાત નથી આ બાળકમાં ન ગુણબુદ્ધિ હોય છે કે ન દોષબુદ્ધિ આ તો બાળકોનો ખેલ છે તેમાં તમારે આટલું વિચારવાની જરૂર નથી અમારા પિતા શુક્રાચાર્યજી જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આ ડરી જઈને નાસી ન જાય એ માટે આને વરુણના પાસથી બાંધી રાખો મોટે ભાગે એવું થાય છે કે આ અવસ્થાની સાથે જ ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે હિરણ્ય કશીપુ પણ માની ગયા તેમણે કહ્યું ભલે એમ જ કરીએ અને પ્રહલાદજીને આ રીતે પાઠશાળામાં લઈ ગયા તેમણે ક્રમશઃ ધર્મ અર્થ કામ આ ત્રણ પુરુષાર્થોનું શિક્ષણ આપવા માંડ્યું પ્રહલાદજી ત્યાં અત્યંત નમ્ર સેવકની જેમ રહેતા જોકે ગુરુઓનું તે શિક્ષણ પ્રહલાદજીને સારું લાગ્યું નહીં કારણ કે ગુરુજી તેમને માત્ર અર્થ ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા મોક્ષનું નહીં એક દિવસની વાત છે ગુરુજી જ્યારે ગૃહસ્થીના કામે ક્યાંક બહાર ગયા ત્યારે પ્રહલાદજી અને તેમના સમવયસ્ક મિત્રોને રજા પડી બધા શિષ્યોને પ્રહલાદજીએ પોતાની પાસે બોલાવ્યા અને આદર ભાવ પ્રહલાદજી પ્રત્યે હોય બધા મિત્રો તેમની પાસે આવ્યા અને ત્યારે પ્રહલાદજીએ તેમને ઉપદેશ આપવા માંડ્યો તેમના ઉપદેશથી મનપોરોવીને પ્રેમપૂર્વક બધા બાળકો તેમને સાંભળવા લાગ્યા ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીનું હૃદય તેમના પ્રત્યે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું તેઓ તેમને કહેવા લાગ્યા મિત્રો આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય તેથી બુદ્ધિમાન મનુષ્ય ઘટપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરનારા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું જોઈએ જીવનની એકમાત્ર સફળતા છે ભગવાનનું શરણ કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી સૂર્યદય અને પ્રિયતમ આત્મા છે પ્રહલાદજી આગળ ઉપદેશ દેતા આ બાળકોને કહે છે કે હે મિત્રો જે મનુષ્ય સાસરે ગયેલી પોતાની પુત્રીઓ પુત્રો ભાઈ બહેન બંધુઓ બાંધવો દિનહીન અવસ્થાને પામેલા માતા પિતા ઘણી બધી સુંદર સુંદર કિંમતી વસ્તુઓથી સજેલા કુળ પરંપરાગત આજીવિકાના સાધનોની અને પશુઓ તથા નોકર ચાકરની નિરંતર યાદમાં રમ્યા કરે છે આ મારો પરિવાર છે એવા ભાવથી તેમનામાં હંમેશા ડૂબેલો રહે છે તેના પાલન પોષણ માટે પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી બેસે છે એનો તેને ખ્યાલ પણ રહેતો નથી અને જીવનનું વાસ્તવિક ઉદ્દેશ્ય છે તે નષ્ટ થઈ રહ્યું છે અરે આવા પ્રમાદની પણ કોઈ હદ છે જો આ બધા કામોમાં કશુંક સુખ મળે તો પણ બરાબર છે પરંતુ અહીં તો તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દૈહિક દૈવિક અને ભૌતિક તાપ તેના હૈયાને બાળતા જ રહે છે ચિંતા ક્લેશ દુઃખ દરિદ્રતાથી ઘેરાયેલો મનુષ્ય ઈશ્વરનું સ્મરણ ક્યાંથી કરે વૈરાગ્યનો ઉદય ક્યાંથી થાય આ તે કેવી વિડંબના છે કુટુંબની મમતાના ચક્કરમાં ફસાઈને તે કેટલો ગાફેલ બની જાય છે તથા તેનું મન ધનના ચિંતનમાં હંમેશા એટલું તલ્લીન રહે છે કે તે બીજાઓના ધન ચોરવામાં પણ લૌકિક પારલૌકિક દોષોને જાણતો નથી અને લાલસાથી ચોરી કરી બેસે છે જે મનુષ્ય આ પ્રમાણે પોતાના કુટુંબનું ભરણ પોષણમાં વ્યસ્ત રહે છે ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી પોતાના પરાયાનો ભેદભાવ રહેવાને કારણે તેણે પણ અજ્ઞાનીઓના જેવી જ તમ પ્રધાન ગતિ પ્રાપ્ત થાય છે પ્રહલાદજી પોતાના મિત્રોને કહે છે માટે તમે વિષયાસક્ત દૈત્યોનો સંગ દૂરથી જ છોડી દો અને આદિદેવ ભગવાન શ્રી નારાયણનું શરણ લઈ લો કારણ કે જેમણે સંસારની આસક્તિ છોડી દીધી છે તેવા મહાત્માઓ માટે તેઓ જ પરમ પ્રિયતમ અને પરમ ગતિ છે હે મિત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે કંઈ જાજો પરિશ્રમ કરવો પડતો નથી કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે અને સર્વત્ર સૌની સત્તા અસ્તિત્વરૂપે સ્વયં સિદ્ધ વસ્તુ છે બ્રહ્માથી માંડીને ત્રણ સુધીના નાના મોટા સમસ્ત પ્રાણીઓમાં પંચભૂતોથી બનેલી વસ્તુઓમાં પંચભૂતોમાં સુક્ષ્મતન માત્રાઓમાં સત્વ રજ તમ આદિ ગુણોમાં સર્વ રીતે પરમાત્મા બિરાજમાન રહે છે સમસ્ત સૌંદર્ય માધુર્ય ઐશ્વર્યોની ખાણ છે પ્રભુ તેઓ જ અંતર્યામી રૂપે દ્રષ્ટારૂપે તેવો જ દ્રશ્ય જગતરૂપે પણ વિદ્યમાન છે પ્રહલાદજીના આવા વચન સાંભળીને તેમના સહ અધ્યાયી મિત્રો કહે છે કે હે પ્રહલાદજી આપણા ગુરુદેવ સિવાય બીજા કોઈ ગુરુદેવ આપણા આ આસુરી રાજ્યમાં છે નહીં છતાં પણ તમે આવું પરમાત્માનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યું આ સાંભળીને પ્રહલાદજી તેમના સહ અધ્યાયીઓને કહે છે કે હે મિત્રો જ્યારે અમારા પિતાજી હિરણ્ય કશીપુ તપ કરવા માટે મંદ્રાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા હતા ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે અમારા કુટુંબીજનો મિત્રો વડીલો મહેલોમાં પશુની જેમ રહેવા લાગ્યા ત્યારે નારદ મુનિ આવ્યા અને તેઓએ ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર આ લોકો નિર્દોષ છે અને દેવર્ષિ નારદજીએ મારી માતાને લઈને ઇન્દ્રદેવને કહ્યું હે દેવ આ સતી સાધવી પરમ નારીની અવમાનના કરો એમને છોડી દો આના ગર્ભમાં ભગવાનનો પરમ ભક્ત પરમ પ્રેમી ભક્ત સેવક અતિ બળવાન નિષ્પાપ મહાત્મા છે તમારામાં તેને મારવાની શક્તિ નથી દેવર્ષિનું આ વચન સાંભળીને ઇન્દ્રદેવે મારી માતાને છોડી મૂકી ત્યારે હું માતાના ગર્ભમાં હતો ભગવાનનો ભક્ત ગર્ભમાં છે એમ માનીને તેઓએ મારી માતાની પ્રદક્ષિણા કરી અને ઇન્દ્રલોકમાં ચાલી ગયા ત્યારબાદ દેવર્ષિ નારદજીએ મારી માતાને પોતાના આશ્રમમાં લઈ ગયા અને તેમણે સમજાવવા મનાવવા કહ્યું કે બેટી જ્યાં સુધી તારા પતિ તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તું અહીં જ રહે ત્યારે મારી માતાએ દેવર્ષિ નારદજીની ખૂબ જ સેવા શુશ્રુષા કરી નારદજીએ પ્રસન્ન થઈને આ ભક્તિ ભાવ આ ભક્તિ યોગ મારી માતાને શીખવાડ્યો જે મેં ગર્ભમાં રહેલો હોય મેં પણ આ યોગને ધારણ કર્યો જેમાં પરમપિતા પરમાત્માની ભક્તિ સમાયેલી હતી ભાગવત ધર્મનું આ રહસ્ય વિશુદ્ધ જ્ઞાન મેં ગર્ભમાં જ ધારણ કર્યું માટે હે મિત્રો શ્રદ્ધા ભાવથી મારા આ જ્ઞાનને સાંભળો અને શ્રદ્ધાથી તેને આત્મસાત કરો ભગવાન જ કાળ સ્વરૂપ છે તેમની પ્રેરણાથી જ વૃક્ષોને ફળ બેસે છે ટકે છે વૃદ્ધિ પામે છે પાકે છે અને ક્ષીણ થાય છે નષ્ટ થઈ જાય છે આ જ રીતે જન્મ અસ્તિત્વની અનુભૂતિ વૃદ્ધિ વિકાસ પરિણામ ક્ષય વિનાશ આ છ ભાવ વિકારો શરીરમાં જ જોવામાં આવે છે આત્મા સાથે કચસો જ સંબંધ નથી આત્મા નિત્ય છે અવિનાશી છે શુદ્ધ છે પ્રહલાદજી તેમના સહ અધ્યાયીઓને કહે છે હે દૈત્યપુત્રો ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ દેવતા ઋષિ હોવું અથવા તો સદાચાર અને વિવિધ વિદ્યાઓથી સંપન્ન હોવું તથા દાન તપ યજ્ઞ શારીરિક માનસિક સોચ શુદ્ધિ અને મોટા મોટા વ્રતોનું અનુષ્ઠાન જરૂરી નથી ભગવાન તો નિષ્કામ પ્રેમ અને ભક્તિથી જ પ્રસન્ન થઈ જાય છે અન્ય સર્વસાધનો તો માત્ર વિડંબના જ છે તેથી હે દાનવ બંધુઓ સઘળા પ્રાણીઓને પોતાના જેવા જ આત્મવત સમજીને સર્વત્ર બિરાજમાન સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાનની ભક્તિ કરો ભગવાનની ભક્તિના પ્રભાવથી દેતીઓ યક્ષો રાક્ષસો સ્ત્રીઓ સુદ્રો ગોવાળો ભરવાડો પક્ષીઓ પ્રાણીઓ અને ઘણા બધા પાપી જીવ પણ ભગવદ્ ભાવને પામ્યા છે આ સંસારમાં અથવા તો મનુષ્ય શરીરમાં જીવનો સૌથી મોટો સ્વાર્થ એટલે કે એકમાત્ર પરમાર્થ એટલો જ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી લે તે ભક્તિનું સ્વરૂપ છે સર્વદા સર્વત્ર સર્વ વસ્તુઓમાં ભગવાનનું દર્શન પ્રહલાદજીનું આવું વક્તવ્ય સાંભળીને દૈત્ય બાળકો નિર્દોષ હોવાને કારણે બધું ગ્રહણ કરી લીધું ગુરુજીનો ઉપદેશ દોષયુક્ત હોવાથી તેમણે ગ્રહણ કર્યો નહીં જ્યારે ગુરુજીએ જોયું કે બધા જ શિષ્યોની બુદ્ધિ એકમાત્ર ભગવાનમાં જ સ્થિત થઈ ગઈ છે ત્યારે તેઓ ગભરાયા અને તરત જ હિરણ્ય કશીપુ પાસે જઈને જાણ કરી પોતાના પુત્ર પ્રહલાદની આ અસહ્ય અને અપ્રિય અનીતિ સાંભળીને ક્રોધને લીધે તેમનું શરીર કાંપવા લાગ્યું આખરે તેણે નિર્ણય કર્યો કે પ્રહલાદને હવે પોતાના જ હાથે મારી નાખવો જોઈએ મન અને ઇન્દ્રિયોને વશ પ્રહલાદજી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને હિરણ્ય કશીપુ સામે ચૂપચાપ ઊભા હતા તેઓ તિરસ્કારને પાત્ર ન હતા પરંતુ હિરણ્યકશિપુ સ્વભાવથી જ ક્રૂર હતા તે પગનો પ્રહાર ખાધેલા સાપની જેમ ફૂફાડા મારવા લાગ્યા તેણે પ્રહલાદજી તરફ પાપ ભરી ત્રાસી નજરે જોયું અને કઠોર વાણીથી ધમકાવતા કહ્યું હે મૂર્ખ તું ઘણો ઉદંડ થઈ ગયો છે પોતે તો નીચ છે જ હવે અમારા કુળના બીજા બાળકોમાં પણ ફૂટ પડાવે છે તે ઘણી હઠપૂર્વક મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે હું આજે જ તને યમરાજના ઘેરે પહોંચાડી દઉં છું પોતાના પિતા અસુરરાજ હિરણ્ય કશીપુરનો આ વચન સાંભળીને પ્રહલાદજી નમ્ર ભાવે કહે છે હે પિતાજી બ્રહ્માજીથી માંડીને તણખલા સુધીના સૌ નાના મોટા ચર અચર જીવોને ભગવાને પોતાને વસ કરી રાખેલા છે મારું અને તમારું જ નહીં બલકે સંસારના સમસ્ત બળવાઓનું બળ તેવો જ છે તેઓ જ મહાપરાક્રમી સર્વશક્તિમાન કાળ ભગવાન છે તથા સમસ્ત પ્રાણીઓનું ઇન્દ્રિય બળ મનોબળ શરીરબળ ધૈર્ય તેમજ ઇન્દ્રિયો પણ તેઓ જ છે પરમપિતા પરમાત્મા પરમેશ્વર પોતાની શક્તિઓ થકી આ વિશ્વની રચના રક્ષણ અને સંહાર કરે છે તેઓ જ તમ ત્રણેય ગુણોના સ્વામી છે હે પિતાજી તમે પોતાનો આ આસુરી ભાવ ત્યજી દો અને પોતાના મનને પ્રત્યે સમ બનાવો આ સંસારમાં પોતાના વશમાં નહીં રહેનારા અને કુમાર્ગે જનારા મન સિવાય બીજું કોઈ શત્રુ નથી મનમાં સૌના પ્રત્યે ક્ષમતાનો ભાવ કેળવવો એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે જે લોકો પોતાના સર્વસ્વને લૂંટી લેનારા મનુષ્યમાં રહેલ પાંચ ઇન્દ્રિય અને મન આ છ ઇન્દ્રિયરૂપી લૂંટારાઓ પર પહેલાં વિજય મેળવી લેતા નથી એવું માનવા લાગે છે કે અમે દસે દિશાઓને જીતી લીધી છે તેઓ મૂર્ખ છે આ સાંભળીને હિરણ્ય કસીપુ કહે છે અરે મંદ બુદ્ધિ હવે તો તે બોલવાની પણ હદ વટાવી દીધી છે એ વાત સ્પષ્ટ છે કે હવે તું મરવા માંગે છે કારણ કે જેઓ મરવા માંગે છે તેઓ આવી ધડ માથા વિનાની વાતો કરતા હોય છે અરે અભાગ્યા તે મારા સિવાય અન્ય કોઈને જગતનો સ્વામી બનાવ્યો છે તો જોઉં તો ખરો કે તારો તે જગદીશ્વર છે ક્યાં તે સર્વત્ર છે તો પછી આ થાંભલામાં કેમ નથી દેખાતો હમણાં જ હું તારું માથું ધડ પરથી ઉતારી લઉં છું અને જોઉં છું કે તારો તે સર્વસ્વ હરિ જેના પર તને આટલો બધો વિશ્વાસ છે તે તારું કેવી રીતે રક્ષણ કરે છે આ પ્રમાણે તે અત્યંત બળવાન મહાદેત્ય ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજીને વારંવાર ધમકાવતો સતાવતો તે પોતાના ક્રોધને રોકી ન શક્યો હાથમાં ખડક લઈને સિંહાસન પરથી ઉછળ્યો અને તેણે ઘણા જોરથી તે બાજુના થાંભલાને મુક્કો માર્યો તે સમયે તે થાંભલામાં એક મહાભયંકર ધ્વનિ થયો એવું લાગ્યું કે જાણે બ્રહ્માંડ ફાટી પડ્યું તે ધ્વનિ જ્યારે લોકપાલોના લોકમાં પહોંચ્યો ત્યારે તે સાંભળીને બ્રહ્માજી વગેરેને એવું લાગ્યું કે જાણે તેમના લોકનો પ્રલય આવી ગયો હોય હિરણ્ય પ્રહલાદને મારી નાખવા માટે ઘણા જોરથી હસ્યો હતો પરંતુ દૈત્ય સેનાપતિઓને ભયથી કંપાવી દેતો તે અદ્ભુત અને અપૂર્વ ધ્વનિ સાંભળીને ગભરાયેલા જેવો દેખાવા તે હિરણ્ય લાગ્યો ત્યારે તેને થયું કે આ ભીષણ ધ્વનિ કરનાર કોણ છે પરંતુ તેને તે સભામાં કશું પણ દેખાયું નહીં આ જ સમયે પોતાના સેવક પ્રહલાદજીની બ્રહ્માજીની તથા સનકાદિક ઋષિઓની વાણીને સત્ય ઠેરવવા માટે અને સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે તે સભામાં તે જ થાંભલામાંથી અત્યંત ધારણ કરીને ભગવાન પ્રગટ થયા બોલો ભગવાન નૃસિંહ જે સમયે હિરણ્ય કશીબુ ભયંકર ધ્વનિ કરનારની શોધ કરી રહ્યો હતો તે સમયે તેણે થાંભલાની અંદરથી નીકળતા તે અદ્ભુત પ્રાણીને જોયું અને તે વિચારવા લાગ્યો કે અહો આ નથી તો મનુષ્ય કે નથી પશુ આ નરસિંહના રૂપમાં કયો અલૌકિક જીવ છે જે સમયે હિરણ્ય આવો તર્ક કરી રહ્યા હતા તે સમયે તેની સામે જ ભગવાન શ્રી નૃસિંહે ઉપસ્થિત થઈને તેમનું તે રૂપ ઘણું ભયાનક દેખાડીને તપાવેલા સોના જેવી પીળી પીળી ભયાનક આંખો વડે તે હિરણ્ય જોવા લાગ્યા આળસ મરડવાને લીધે ગરદનના વાળ આમ તેમ લહેરાઈ રહ્યા હતા ભગવાન શ્રી નૃસિ સિંહ સમાન દાઢોવાળા વાળા વિકરાળ તલવારની જેમ ચમકતી છરાની ધાર જેવી તીક્ષ્ણ જીભ ત્રાસા ભવાને લીધે તેમનું મોઢું વિશેષ ડહામણું બની ગયું હતું કાન નિશ્ચલ અને ઉપર તરફ ઉઠેલા ફૂલેલું નાક અને ખુલેલું મોઢું પર્વતની ગુફા જેવા અદ્ભુત લાગતા હતા ફાટેલા જ લીધે તેમની ભયંકરતા ઘણી હતી વિશાળ શરીર સ્વર્ગને સ્પર્શી જતું હતું ગરદન થોડી ટૂંકી અને જાડી હતી છાતી પહોળી અને કમર ઘણી પાતળી હતી ચંદ્રમાના કિરણો જેવા સફેદ રૂવાટા આખા શરીર પર ચમકી રહ્યા હતા ચારેય તરફ સેંકડો ભૂજાઓ ફેલાયેલી હતી એ જેમના મોટા મોટા નખ આયુધોનું કામ આપતા હતા તેમનું સ્વરૂપ એટલું ભયંકર હતું કે તેમની પાસે કોઈને ફરકવાની પણ હિંમત થતી ન હતી નરસિંહ ભગવાનને તેમના અનેક હાથોમાં ધારણ કરેલા શંખ ચક્ર ગદા પદ્મ વગેરે નિજ આયુધો અને વજ્ર જેવા અન્ય શ્રેષ્ઠ આયુધો વડે બધા દૈત્યો દાનવોને ભગાડી મૂક્યા હિરણ્ય કશીપુ વિચારવા લાગ્યા કે હોય ન હોય મહામાયાવી વિષ્ણુએ જ મને હણવા માટે આ રૂપ ધારણ કર્યું છે પરંતુ આનાથી તે મારું શું બગાડી લેશે આ પ્રમાણે બોલતા સિંહ ગર્જના કરતા દૈત્યરાજ હિરણ્ય કશીપુ હાથમાં ગદા લઈને નરસિંહ ભગવાન પર ત્રાટક્યા પરંતુ જેમ પતંગિયું આગમાં પડીને અદૃશ્ય થઈ જાય છે તેવી જ રીતે દૈત્ય ભગવાનના તેજમાં સમાઈને ગુમ થઈ ગયું સમસ્ત શક્તિ અને તેજના આશ્રયભૂત ભગવાન માટે આમ કરવું તે કોઈ આશ્ચર્યની વાત ન હતી ત્યારબાદ તે દૈત્ય અતિ ક્રોધપૂર્વક ઘસ્યો અને પોતાની ગદા દ્વારા જોરથી ઘુમાવીને તેને નરસિંહ ભગવાન પર પ્રહાર કર્યો પ્રહાર કરતી જ વખતે જેમ ગરુડ સાપને પકડી લે છે તેમ ભગવાને તેની ગદા સહિત દૈત્યને પકડી લીધો અને તેઓ તેની સાથે રમત કરવા લાગ્યા દૈત્ય તેમના હાથમાંથી એવી જ રીતે છટકી જતો જેમ ક્રીડા કરતા ગરોડની પકડમાંથી સાપ છૂટી જાય ભગવાને થોડીવાર લીલા કરી ત્યારબાદ પ્રભુએ પોતાના પંજાથી તે દૈત્યને પકડ્યો ત્યારે તે તળફડવા લાગ્યો ભગવાને સભા ગૃહના દરવાજા પર લઈ જઈને હિરણ્યા કસીપુને પોતાની જાંગ પર પાડી દીધો અને લીલાપૂર્વક પોતાના નખોથી તેને એવી રીતે ચીરી નાખ્યો જેમ ગરુડ ભયંકર ચીરી નાખે છે તે સમયે તેમની ક્રોધપૂર્ણ વિકરાળ આંખો તરફ જોઈ શકાતું ન હતું ભગવાન નૃષિ પોતાની લપકારા મારતી જીભથી પોતાના પહોળા થયેલા મોઢાના બંને ખૂણા ચાટી રહ્યા હતા લોહીના છાંટાઓથી તેમનું મોં ગરદન વાળ લાલ થઈ ગયા હતા તેમણે પોતાના તીક્ષ્ણ નખોથી હિરણ્યકશીપુનું કાળજું ફાડી લઈને જમીન પર પટક્યો ભગવાન નૃષિંહે જ્યારે હિરણ્યકશીપુનો વધ કર્યો મોક્ષ પ્રાપ્ત કરાવ્યો ત્યારે હિરણ્યકશીપુના વરદાનને સાર્થક કર્યું બ્રહ્માજીએ જે વચન આપ્યું હતું તે વચનને ભગવાને સિદ્ધ કર્યું ન દિવસ હતું ન રાત્રિ ન ઘર ન બહાર ન માનવ ન દાનવ કે ન કોઈ પશુ પક્ષી ભગવાન ઋષિ અવતાર ધારણ કર્યો અને હિરણ્ય કશિપુને મોક્ષ પ્રદાન કર્યો પ્રહલાદજીની રક્ષા કરી ભગવાનની આ લીલા જોઈને સર્વે દેવી દેવતાઓ બ્રહ્માજી રુદ્ર ઇન્દ્રદેવ ઋષિઓ પિતૃઓ સિદ્ધો વિદ્યાધરો નાગો મનુષ્યો પ્રજાપતિઓ ગંધર્વો ચારણો વગેરે ભગવાનની આ લીલા જોઈને સ્તુતિ કરવા લાગ્યા યક્ષો કિમ પુરુષો વેતાલી કિન્નરો ભગવાનના પાર્ષદો પણ સ્તુતિ કરવા લાગ્યા અને પ્રભુનો જયકારો બોલાવા લાગ્યા ત્યારે હિરણ્ય જ્યારે વધ થયો ત્યારે ભગવાનનું બિહામણું સ્વરૂપ જોઈને કોઈ દેવી દેવતા તેમની પાસે જતા ન હતા ત્યારે પરમપિતા બ્રહ્માજીની આજ્ઞાથી પ્રહલાદજી ભગવાનની પાસે જઈને સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પ્રભુ શાંત થયા અને પ્રહલાદજી ઉપર પ્રસન્ન થઈને આશીષ આપ્યા પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું હે અનંત હું જે જે યોનિમાં ગયો તે બધી યોનિમાં પ્રિય અપ્રિયને પ્રાપ્ત કરીને શોકથી હંમેશા દુઃખી થયો ત્યારે હે પરમપિતા પરમાત્મા હું આ ભટકી ભટકીને થાકી ગયો છું આપ મને શરણ આપો હે પ્રભુ આપ અમારા પ્રિય છો આપ અમારા હિતે છું છો હે નાથ હું આપની શરણમાં છું આપ મને અભય વરદાન આપો પ્રહલાદજીની આવી સુંદર સ્તુતિ સાંભળીને ભગવાન નૃસિંહ પ્રસન્ન થઈને પોતાના ભક્ત પ્રહલાદજીના મસ્તક ઉપર હાથ ફેરવીને ખોડામાં બેસાડીને કહે છે હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ તમારું કલ્યાણ થાવ હે દૈત્ય શ્રેષ્ઠ હું તારા પર અત્યંત પ્રસન્ન છું તારી જે અભિલાષા હોય તે મારી પાસેથી માગી લે હું જીવોની ઈચ્છાને પૂરી કરનાર છું હે આયુષ્માન જે મને પ્રસન્ન કરી લેતો નથી તેને મારા દર્શન પ્રાપ્ત થતા નથી અથવા મુશ્કેલ છે પરંતુ જ્યારે મારા દર્શન થઈ જાય છે ત્યાર પછી પ્રાણીના હૃદયમાં કોઈ પણ પ્રકારનો તાપ રહેતો નથી હું સમસ્ત મનોરથોને પૂર્ણ કરનાર છું તેથી બધા જ કલ્યાણકામી પરમભાવન સાધુજનો જીતેન્દ્રિય થઈને પોતાની સઘળી વૃત્તિઓથી મને જ પ્રસન્ન કરવાની પ્રયત્ન કરતા રહે છે અસુર કુળભૂષણ પ્રહલાદજી ભગવાનના અનન્ય પ્રેમી ભક્ત હતા તેથી મોટા મોટા લોકોને પ્રલોભનમાં નાખનારા વરદાનનો તેઓ પ્રલોભિત ન થયા અને તેમણે માત્ર ભગવાન પાસેથી તેમના વરદાન સ્વરૂપ ભક્તિ જ માંગી ભક્ત પ્રહલાદ પ્રભુને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ મને મોટા મોટા પ્રલોભનથી લલચાવો નહીં અને આ જન્મ મૃત્યુના ચક્કરમાં મારે હવે ફસાવું નથી હે નાથ હે જગદ્ગુરુ આપ મારી ઉપર પ્રસન્ન થાવ અને મને ભક્તિરૂપી અમૃત આપો ત્યારે ઋષિ ભગવાન પણ પ્રહલાદજી ઉપર પ્રસન્ન થાય છે અને તેને તથાસ્તુ કહીને ભગવાન ઋષિ પોતાના જન્મને સાર્થક કરીને જન્મનો જે ઉદ્દેશ્ય હતો તે પૂર્ણ થયો સમજીને ફરી પોતાના ધામ તેવા વૈકુઠ લોકમાં ચાલ્યા જાય છે બોલો ભક્ત અવતારની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન નૃસિંહે જેમને દર્શન આપ્યા તેવા પ્રહલાદજીની અનેકો પેઢીને મુક્તિ પ્રાપ્ત થઈ કેમ ન થાય સાક્ષાત ભગવાન પ્રગટ થયા જ્યાં કહેવાય છે કે તેમની એકોતેર પેઢી સુધી ભગવાને મુક્તિ આપી હતી જે કોઈ ભક્ત અને ભગવાનની આ કથા સાંભળશે તે સર્વે પાપોમાંથી મુક્તિ મેળવશે ભગવાન ઋષિના રૂપનું ચિંતન કરશે તેમજ અનેક પ્રકારના કામ ક્રોધ લોભ મોહમાંથી પણ મુક્તિ મળશે અંદરના તથા બહારના શત્રુથી મુક્તિ મળશે રક્ષા થશે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થશે એવા ભગવાન ઋષિને આપણે કોટી કોટી વંદન કરીએ ભાવથી પ્રેમથી પ્રભુને પ્રણામ કરીએ પ્રભુને પ્રાર્થના કરીએ ઓમ ઉગ્રવીર મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતો મુખમ નૃષિહમ ભીષણમ ભદ્રમ મૃત્યુ મૃત્યુમ નમામ્ય અર્થાત હે ભગવાન ઋષિ હે ક્રુદ્ધ એવં સુરવીર મહાવિષ્ણુ તમારી જ્વાલા એવં તમારા તાપ ક્યારેય દિશાઓમાં ફેલાયેલા રહે છે હે નૃસિંહ ભગવાન તમારો ચહેરો સર્વવ્યાપી છે તમે મૃત્યુના પણ યમ દેવતા છો અને હું તમારી સમક્ષ આત્મ સમર્પણ કરું છું હે નાથ મારી રક્ષા કરજો હે શરણાગત વત્સલ ભક્ત વત્સલ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો બોલો નૃસિંહ ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ